नमस्कार दोस्तों, आशा राखू छू आप सब खूब ज मजा में हशो। हूँ छू हितेश गढ़िया अने संस्कारदीप ऑनलाइन लेक्चर्स में आप सबनु फरी वक्त स्वागत है। फ्रेंड्स, आजना लेक्चर नी अंदर आपणे जोवाना छीए धोरण 10 मेथ्स एनसीआरटी तेमा चेप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म। तेमा आजे आपणे स्वाध्याय 3.3 नो प्रश्न 3 नो दाखला नंबर 3 अने 4 जोवानो प्रयत्न करवाना छीए। फ्रेंड्स, स्वाध्याय 3.3 नी अंदर दरेके दरेक दाखला आपणे आदेशनी रीते ज गणवाना छे। माटे तमे जो इंट्रोडक्शननो वीडियो न जोयो होय तो सौथी पहेला आई बटन ऊपर क्लिक करो तो तमने इंट्रोडक्शननो वीडियो जोवा मळशे। त्यां कोईपण स्वाध्याय जोता पहेला फरजियात हमेशा मेहरबानी करीने इंट्रोडक्शननो वीडियो तमे जुओ। जो तमे इंट्रोडक्शननो वीडियो जोयो हशे तो आखू स्वाध्याय तमने एकदम सरळताथी आवडी जशे। फक्त टेक्स्टबुकनो स्वाध्याय नहीं, एनी सिवायना जे पण नाना नाना प्रश्न तमने परीक्षामां पूछाशे हेतुलक्षी एनो जवाब पण तमने तेनी अंदरथी मळी जशे। अने एना सिवाय पण जो कोई क्वेश्चन तमने मळे तो तमे अमने कॉमेंट सेक्शनमां जणावजो। चालो तो फ्रेंड्स, आजे आपणे जोईए दाखला नंबर 3 अने 4। एमां दाखला नंबर 3 थी शरूआत करीए। व्यवहारू कोयडो आपणने આપેલો છે અહીંયા। આ વ્યવહારુ કોયડામાંથી સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે શરત કઈ છે। કોયડા ઉપરથી શરત નક્કી કરો, શરત ઉપરથી સમીકરણ બનાવો અને એ સમીકરણ ઉપરથી આપણે યોગ્ય રીતે ઉકેલ મેળવી શકીશું। ચાલો જોઈએ। સૌથી પહેલા રકમ સમજવાની છે તમારે ખાસ। જો રકમ સમજાઈ જશે તો દાખલો આવડશે। ક્રિકેટની ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદ્યા। ફ્રેન્ડ્સ, બેટ અને દડાવાળો દાખલો આપણે આગળ પણ ગણી ચૂક્યા છીએ તો લગભગ આ દાખલો તમને આવડવો જોઈએ। જોઈએ, 7 બેટ અને 6 દડાઓ, ઓકે, 3800 રૂપિયામાં ખરીદ્યા છે। પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ 1750 રૂપિયામાં ખરીદ્યા। તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો। ચાલો તો 7 બેટ અને 6 દડાની કુલ કિંમત આપી દીધી છે, બરાબર। પર્ટિક્યુલર કિંમત આપેલી નથી, તો જે વસ્તુ નથી આપેલી એને સૌથી પહેલાં આપણે ધારી લઈએ। ચાલો તો સૌથી પહેલાં આપણે બેટ અને દડાની, એક બેટ અને એક દડો હશે એની વાત કરીએ। તો ધારો કે એક બેટની કિંમત આપણને ખ્યાલ નથી, એક બેટની કિંમત બરાબર એક્સ, અને એવી રીતે જ એક દડાની કિંમત બરાબર વાય। એક બેટની કિંમત એક્સ હશે, એકાદ દડાની કિંમત વાય હશે। ત્યારબાદ શું કહે છે, જુઓ, 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદે છે, તો 7 બેટનો મતલબ થયો 7, બેટની કિંમત કેટલી છે એક્સ, 7 બેટ એક્સ ભાવની, અને 6 દડા ખબર નથી તો વાય ભાવના, બંનેનો સરવાળો થાય છે 3800 રૂપિયા। આ પહેલું સમીકરણ, ચાલો આને નામ આપી દઈએ એક। એવી રીતે બીજું શું છે, 3 બેટ અને 5 દડા, તો 3 બેટ વત્તા 5 દડા વાય ભાવના કુલ કિંમત 1750। ચાલો આ થઈ ગયું આપણું બીજું સમીકરણ। ચાલો જેવા બે સમીકરણો આપણને મળી જાય, સમીકરણની જોડ મળી જાય, એવું આપણે આદેશની રીતે આપણે આ દાખલો ગણવાનો છે। તો સૌપ્રથમ શું કરીશું, બેમાંથી એક રકમને સિલેક્ટ કરીશું, એ જે સમીકરણ છે એમાંથી એક્સ કે વાય કોઈ પણ એક વસ્તુ અલગ રાખીશું અને એ જે અલગ રાખેલો ચલ હશે એને બીજા કોઈ પણ એક ચલની અંદર મૂકીશું તો ધીરે ધીરે આપણને કિંમતો મળશે। ચાલો તો અહીંયા આપણે, ચલો આ જે આપણું છે સમીકરણ બનાવી દીધું, આ કોયડા ઉપરથી ધારણા હતી, હવે બેમાંથી એક નાનું સમીકરણ કયું છે જોઈએ, 7 6 38, 3 5 17 50। આ બીજું સમીકરણ નાનું છે તો આપણે એને લઈએ, બને ત્યાં સુધી નાનું સમીકરણની જ ગણતરી કરવાની, બરાબર, એ તમને ખૂબ જ ઇઝી પડશે। ચાલો તો આપણે લીધું 3x + 5y = 1750। હવે જુઓ, એક્સની કિંમત અહીંયા જ રાખવી હોય તો બાકીની બધી જ વસ્તુ પહેલી બાજુ જવા દઈએ, તો આપણે અહીંયા લખી નાખીએ 3
एक्स इज इक्वल टू 1750 माइनस 5y। चलो त्रण एक्स नी साथे गुणाकार में छे, पेली बाजू जशे तो भागाकार में आवशे, तो अहीं 1750 माइनस 5y छेद में आवशे 3। आ आपणने मळे छे एक्स चल नी किंमत। तो हवे आ किंमत जे छे ए पण एक जातनुं समीकरण ज छे, नंबर आपी दीधो 3। જ્યાંથી આપણે સમીકરણ લીધું હોય એ જ વસ્તુની અંદર ફરી પાછું સમીકરણ મૂકવાની ભૂલ કરવાની નહીં। સમીકરણ નંબર 3 ક્યાંથી મળે છે? 2માંથી મળે છે, બરાબર। સમીકરણ નંબર 3 2માંથી મળે છે, તો સમીકરણ નંબર 3 ની જે કિંમત છે એને હવે સમીકરણ 1 ની અંદર મૂકવાની છે આપણે। ચાલો તો અહીંયા લખીએ આપણે સમીકરણ 1 તથા 3 પરથી। તો પહેલું સમીકરણ સૌથી પહેલા લખી નાખીએ, 7x प्लस 6y इज इक्वल टू 3800। चलो हवे आनी अंदर किंमत मूकी दईए, 7 कौंस में 1750 माइनस 5y छेद में 3 प्लस 6y बराबर 3800। चलो आनु हवे सीम्प्लिफिकेशन करवानो प्रयत्न करिए, बराबर। आने सादी रकम बनावीए तो आ आखो जे छेद छे आ रीते आवशे, बराबर। 7 गुणिया आ कौंस अने छेद में 3। चलो तो हवे अहींया छेद में कई नथी, छेद में लखी नाखीए 1, अने हवे आपणे अहींया लसा लई लईए, तो लसानो मतलब क्रॉस गुणाकार अने बंने छेदोनो गुणाकार। तो 3 गुणिया 1 करिए तो अहींया आपणी पासे आवशे 3 गुणिया 1 एटले अहींया 3। હવે ક્રોસ ગુણાકાર 6y ગુણ્યા 3, 6 × 2 = 18, તો અહીંયા આવશે 18y। હવે અહીંયા ક્રોસ ગુણાકાર આનો, અને જો 7 × 1750 - 5y × 1 એટલે આ જ રહેવાનું ને, બરાબર। 7 × 1750 - 5y 5y। ચલો અને પ્લસનું ચિહ્ન છે તો પ્લસ જ રાખીએ, બરાબર। 3800 છે અહીંયા લખી નાખીએ 3800। ચલો 3 બરાબરની પહેલી બાજુ જશે તો 3800ના ગુણાકારમાં આવી જશે 3800 × 3। હવે અહીંયા પણ ગુણાકાર કરી નાખીએ, ચાલો 1750 × 7 કરીએ, એટલે 175 × 7, 7 × 5 = 35, તો અહીંયા આવશે 3 5, 57 × 49, 50 × 51 = 52, 7 × 7 = 7, 8 × 9 = 10 = 11, 1 2 2 5, તો 1750 છે અહીંયા એટલે શૂન્ય મૂકી દીધા, ચલો 1 2 2 5 0, 1 2 2 5 0 માઇનસ 5 × 7 એટલે 7 × 5 = 35, વાય પ્લસ 18y। ફરીથી આખું લખી નાખીએ થોડું, 1 2 2 5 0 માઇનસ 7 × 5 = 35y માઇનસ સોરી પ્લસ 18y બરાબર 3800 × 3। ચલો 38 × 3 કરી નાખીએ, 8 2 16, 8 3 24, 4 + 2 = 2, 3 3 9 = 10, 11 એટલે અહીંયા આવશે 11, 2 શૂન્ય છે તો 2 શૂન્ય લખીએ। ચલો અહીંયા 35 છે, અહીંયા 18 છે, પ્લસ માઇનસ માઇનસ, મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસનું ચિહ્ન આવશે, વાયના વાય લખી નાખું પહેલાં। 35માંથી 18 બાદ કરો તો 18 અને બીજા 2 એટલે 20, 20 ને 10 30 ને 5 35, 5 6 7 1 એટલે અહીંયા આવશે 17, અહીંયા છે 1 2 2 5 0। ચલો 1 2 2 5 0 અહીંયા જ રહેવા દઈએ, 1 2 2 5 0, 11 400ને આ બાજુ લઈ આવીએ તો માઇનસ 11 400 બરાબર 17y, પહેલી બાજુ લઈ જઈએ તો પ્લસ 17y। ચલો 12 250માંથી 11 400 બાદ કરવાના છે, તો બાદબાકી તમને મોઢે આવડે એટલું વધારે સારું। 11 400 પછી ગણતરી કરવા માંડો, 11 400 ને બીજા 600 કરીએ એટલે 12000 થઈ ગયા,
बीजा 250 घटे छे 6, 7, 8, 850 એટલે અહીંયા આવશે 850 ન ખબર પડે તો વિડિયોને રિપીટ કરો અને ફરીથી જુઓ કે હું કઈ રીતે ગણતરી કરું છું બરાબર ચલો 17y તો 17 આ બાજુ જશે તો અહીંયાથી ડાયરેક્ટ લખી નાખીએ y ભાગ્યા 17 તો 17 5 85 5 અને 0 છે तो y बराबर आए 5 अने 0 એટલે y ની કિંમત આવે છે 50 રૂપિયા હજી શું છે આપણી પાસે એક સમીકરણ હતું ને ઈરવા 17 50 5y તો આની અંદર જ કિંમત મૂકી દઈએ ને y ની ચાલો સમીકરણ 3 માં y બરાબર 50 લેતા તો समीकरण 3 આપણી પાસે છે 1750 - 5 y ની બદલે ડાયરેક્ટ 50 લખશું x બરાબર 1750 - 5 કૌંસમાં 50 છેદમાં આપણી પાસે છે 3 ઓકે લખી નાખીએ 3 ચલો x બરાબર 5 5 25 એટલે 1750 - 2 5 5 5 25 અને 0 छेद में छे अपनी पास 3 50 50 निकली जैसे एट्ले 0 0 बचे 17 में 2 जाए तो 15 भाग्या 3 तो 5 3 15 एट 5 5 0 0 तो एक्स की किमत अँ अपने मे 5 0 0 बराबर वाय की किमत मे 50 तो यह मतलब शू थो बेट की किमत बराबर एक्स है ने तो एक बेट की किमत 500 रुपया थई अने एक दड़ानी किंमत 50 रुपया थई दड़ो छे y बराबर बेटनी किंमत 500 रुपया दड़ानी किंमत थई 50 रुपया पण तमारे आपणी पासे अहींया जग्या नथी माटे नथी लगता परंतु तमारे एग्जाम नी अंदर अथवा तमे ज्यारे नोटबुक में दाखलो गणो तो फरजियात तमारे नीचे लास्ट सेंटेन्स लखवानुं छे के अहीं एक बेटनी किंमत 500 रुपया छे तथा एक दड़ानी किंमत 50 रुपया छे जो आ नहीं लखो तो अर्धो मार्क्स कपावानी 100% शक्यता रहेशे बराबर माटे लास्ट सेंटेन्स लखवानुं ज छे जे प्रमाणे जवाब मांगेलो छे ए प्रमाणे लखवानुं छे आ आपणो जवाब न कहेवाय आ तो आपणे गणतरी करी अने खाली चलनी किंमत शोधी आपणे एक्स अने वाय चलनी किंमत शोधी एमणे शुं पूछेलुं छे दड़ानी अने बेटनी किंमत शोधो तो एने वाक्य में जवाब आपवो पड़शे कि भाई आमांथी दड़ा अने बेटनी किंमत कोण तो एना माटे आपणे धारणा करी दीधी अहींया तो आपणे अहींया धारणा करेली छे चल अहींया मळे छे तो एने फाइनल लखवू पड़े कि आ बधुं करवानो मतलब तो कि दड़ानी किंमत 50 रुपया अने बेटनी किंमत 500 रुपया एटले जो नहीं लखो तो मार्क्स तमारो कपावानी शक्यता पूरेपूरी रहेशे बराबर एटले फ्रेंड्स आवा ज्यारे व्यवहारू कोयडा होय त्यारे तमारे शांतिथी रकमने वाँचवानी छे तेना उपरथी कोयडो शू छे ए जुओ कोयडा उपरथी शरत जुओ ए शरत उपरथी तमारे समीकरण बनावानुं छे अने त्यार पछी जो तमारा सरवाळा बादबाकी गुणाकार भागाकार साचा हशे तो ज तमारो दाखलो साचो पड़शे तो ज उद्धार थशे नहींतर उधार ज उधार तो फ्रेंड्स आ हतो स्वाध्याय 3.3 नो प्रश्न 1 नो दाखला नंबर 3 तो केवो लाग्यो तमने आ लेक्चर ए अमने कॉमेंट सेक्शन में जणावो जो तमने आ लेक्चर गम्यो होय तो आ वीडियो ने हमणां ज लाइक करो अमारी चेनल ने सब्सक्राइब करो बेल आइकन दबावो अने तमारा मित्रों में पण शेर करो जो कोई पण डाउट होय जो कोई पण क्वेरी होय तो तमे अमने कॉमेंट सेक्शन में जणावी शको छो अथवा तमे अमारी वेबसाइट www.sanskardeep.in तेना उपर पण विजिट करी शको छो अथवा लेटेस्ट अपडेट सतत मेळवा माटे अमारी टेलिग्राम चेनल पण जॉइन करी शको छो તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પણ જોઈન થઈ શકો છો સો થેન્ક્સ ફોર ધ લિસનિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ